માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગવા તમારે ભરવા પડશે રૂપિયા 4 લાખ. જી હા, આ જવાબ આપ્યો છે નડિયાદ મહાનગરપાલિકાએ એક અરજદારને. નડિયાદમાં રહેતા એડવોકેટ મહેશભાઈ શાહ, નિમેશભાઈ પરીખ, એડવોકેટ દેવાંગભાઈ ઠાકર અને એડવોકેટ તનવીર માસ્ટર દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા પાલિકામાં માહિતી માંગી હતી કે પાલિકા દ્વારા શહેરમાં કયા કયા વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર અને લાઇટના કેટલા કામ થયા છે, શહેરના અમુક વિસ્તારમાં કુલ કેટલી મિલકતો આવેલી છે, મિલકતોનો ટેક્સ કેટલો થાય છે અને પાલિકાએ કેટલો ટેક્સ ઉઘરાવ્યો છે. આ તમામ પ્રશ્નોના જવાબો માહિતી અધિકાર અંતર્ગત અરજદારોએ માંગ્યા હતા, પરંતુ પાલિકા દ્વારા તમામ અરજદારોને જો માહિતી જોઈતી હોય તો જુદી જુદી માહિતી અંતર્ગત 1 લાખ કાગળના 2 લાખ રૂપિયા અને 2 લાખ કાગળના 4 લાખ રૂપિયા ભરવાની જાણ અરજદારોને કરી છે. જુઓ, પાલિકા દ્વારા અરજદારોને મોકલવામાં આવેલા પત્રોમાં આંકડામાં જેમાં એડવોકેટ મહેશભાઈ શાહે જે માહિતી માંગી હતી તેના 4,30,109 ભરવા તેઓને જાણ કરી છે, તો નિમેશભાઈ પરીખને 2,31,928 રૂપિયા ભરવાની જાણ કરવામાં આવી છે. જોકે પાલિકાના આવા વલણ પાછળ અરજદારો માહિતી ન માંગે અને ટાઈમ પાસ થઈ જાય તેવો આશય પાલિકાનો હોવાનો આક્ષેપ અરજદારો કરી રહ્યા છે. અને જમ્બો સાઈઝના પેપર છે, એની 1620 પેજ થાય છે, એની કિંમત 4,100. એવી રીતે અલગ અલગ એરિયામાંથી અલગ અલગ આરટી એક્ટિવિસ્ટને અટકાવવા માટે કે કોઈ માહિતી નગરપાલિકામાંથી મેળવી ના શકે. માઇ મંદિર વિસ્તારમાં 2,15,095 પાન કે એક પેજના 2 રૂપિયા લેખે ટોટલ 4,38,290 રૂપિયા ભરવાથી આ માહિતી તમને મળે. જે 10 પ્રશ્નો છે અને એનો જવાબ 4 પેજમાં આવી જાય, અમારે આટલા પેજની જરૂર છે જ નહીં. અને જો આટલા બધા પેજ હોય તો નગરપાલિકા સીડી મારફતે પણ અમને માહિતી આપી શકે છે, આટલો ખર્ચ આવે જ નહીં. એક તરફ અરજદારો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે માહિતી ન આપવી પડે તે માટે પાલિકા આવું કરી રહી છે, જ્યારે પાલિકાના મદદનીશ માહિતી અધિકારીનું કહ્યું છે કે અરજદારે બધા જ રૂપિયા ભરવા તે જરૂરી નથી, તેઓ પહેલા ડોક્યુમેન્ટ જોવા માટે અરજી કરી શકે છે અને ત્યારબાદ ડોક્યુમેન્ટમાંથી તેઓને જોઈતા જરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરે તો જરૂરી રૂપિયા ભરી તેમને માહિતી મળી શકે તેમ છે. જોકે પાલિકાનો આ પ્રકારનો જવાબ આપવા પાછળ કોઈ બદ ઈરાદો હોવાના આક્ષેપોને પણ અધિકારીએ ફગાવ્યા હતા. થોડા પૈસા ભરી અને બી કે ભાઈ તમને માહિતી કાં તો જોવા રેકોર્ડ ચકાસણીમાં પણ આવી શકે છે, એમાં જોગવાઈ છે કે વધારે પૈસા લાગતા હોય અને એવું લાગે કે મને જે માગ્યું છે એના કરતાં વધુ પ્રમાણમાં છે તો એ લોકો રેકોર્ડ ચકાસણી માટે આવી શકે છે. એનો નિયમ પણ છે કે અમારી જોડે જે તે ડિપાર્ટમેન્ટના તારીખ લે, ટાઈમ લઈ લે અને પછી રેકોર્ડ ચકાસણી કરે, એમાં દર 1/2 કલાકે 20 રૂપિયા ચાર્જ હોય છે અને પછી જેટલા જેટલી માહિતીના પાન એમને જોતા હોય એ નિયમ પ્રમાણે જે કંઈ ફી હોય ભરે એટલે અમે એમને નકલ આપી દઈએ. નડિયાદ નગરપાલિકામાં અરજદારોએ માંગેલી માહિતીમાં જાણે સમગ્ર શહેરનો ઇતિહાસ જાણવાનો પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે અને કદાચ એટલે જ પાલિકા દ્વારા અરજદારોને આટલી મોટી રકમ ભરવા માટેની જાણ કરાઈ હોઈ શકે. પરંતુ આ પ્રકારની વિવાદિત ઘટનામાં અરજદાર અને પાલિકાના માહિતી અધિકારી સંયમ અને જવાબદારીપૂર્વક પગલાં લઈ સમગ્ર ગૂંચવણને ઉકેલે તે જરૂરી છે. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, ખેડા.